सरदार पटेल विद्याभवन द्वारा आयोजित ऑनलाइन एजुकेशन में फरी पाछा आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। आजना वीडियो लेक्चर ने अंदर आपे बात करवानी छे धोरण 6 विषय गणित चैप्टर नंबर 10 स्वाध्याय 10.3 आगळना सवाल नी वात करवानी छे। प्रश्न नंबर 10 नी क्षेत्रफळ मेळवुं छे, आठ आकारोनुं क्षेत्रफळ हवे मेळववानुं छे। एकदम सरळ छे, जो आनी अंदर आपणे कोईपण चोक्कस आकार नथी बताता, पण आपणे शुं करवानुं छे के डॉट लाइन द्वारा एक आकार आपवानो छे। भाग पाड़ीश बराबर, भाग सरलताथी बताई शके एटला माटे आकृति में केवी करेली छे, थोड़ी मोटी એટલે કે જે માપ છે એની કરતા માપ અમે વધારેલું છે, એપ્રોક્સ માપ લીધેલું છે બરોબર। કઈ રીતે ભાગ પાડવાનો છે હું તમને બતાવું। તો જો પહેલા તો આડી લાઈન છે ને ડોટ લાઈન થી આપણે આમ જોડી દઈએ બરોબર, બધાની ડોટ લાઈન તો બતાવી છે બરોબર, એટલે આ પહેલો એક ચોરસ બની ગયો છે આપણી પાસે। પછી શું કરશું, ઉપરની લાઈન છે એને ડોટ લાઈન થી જોડી દઈએ, એટલે જો એટલેથી એક એક્સ સ્ક્વેર બની ગયો છે। ત્રીજી કઈ રીતે કરશું, આ ઊભી લાઈનને સીધી ડોટ લાઈન થી આપણે જોડી દઈએ બરોબર, આપણી પાસે રચના બને છે 1 2 3 and 4 બરોબર, ચાર અલગ અલગ આકાર આપણને મળે છે। હવે કોનો માપ કેટલું લેવાનો છે આપણે જોઈએ। જો પહેલા આકૃતિની વાત કરીએ, આકૃતિ નંબર 1 જેની બે બાજુના માપન આપેલા છે 3-3 સેન્ટીમીટર, એનો મતલબ કે આ કઈ બાજુ બનવાની છે ચોરસ। પણ જો આપણે એમ ખબર ન પડે તો આપણે શું કરશું કે આપણે બધાને ખબર કે ચોરસ હોય કે લંબ ચોરસ હોય સામસામેની બાજુના માપ સમાન થતા હોય, તો આની અંદર આ બાજુ જે લેખી છે એનું માપ આપણને આપ્યું છે 3 સેન્ટીમીટર, એની સામેની બાજુ જાય છે આ ડોટ લાઈન વડે, તો આનું 3 છે તો આનું માપ પણ કેટલું થશે 3 સેન્ટીમીટર થશે બરોબર। જે માપ હું લખીશ એના પર હું રાઉન્ડ કરીશ કે આપણે જે માપ બનાવ્યો છે તે માપ 3 સેન્ટીમીટર છે એની સામેની બાજુ, આનું માપ એટલે કે અહીંયાથી શરૂ કરીને એટલું માપ લીટી દ્વારા હું દર્શાવું છું, બીજી લીટીથી એટલું માપ કેટલું બનશે 3 સેન્ટીમીટર બનશે। હવે જો કુલ માપ એટલું માપ છે 4 સેન્ટીમીટર છે, એમાંથી 3 સેન્ટીમીટર બાદ કરીશ તો આ ટુકડો છે એનું માપ કેટલા સેન્ટીમીટર બનશે 1 સેન્ટીમીટર, એટલે કે 3 + 1 એટલે કેટલું માપ થઈ જાય છે 4 સેન્ટીમીટર। આનું માપ 1 સેન્ટીમીટર છે તો એની એક્ઝેક્ટ સામે આ ટુકડાનું માપ પણ કેટલું બની જશે 1 સેન્ટીમીટર, કેટલું બનશે 1 સેન્ટીમીટર। હવે આ 3 સેન્ટીમીટર છે એના પાછા બે ભાગ પાડશું આપણે, કઈ રીતે તો કે જો એકનો ભાગ અહીંયાથી શરૂ કરીને આ એક ચોરસ બે આમાં 2 સેન્ટીમીટર છે એની સામેની બાજુનું માપ 2 સેન્ટીમીટર, 3 માંથી 2 કાઢીએ એટલે એકનો ટુકડો જે વધે છે એ ટુકડાનું માપ બને છે 1 સેન્ટીમીટર બરોબર, ક્લિયર છે। જો 3 ના બે ભાગ પાડ્યા 2 + 1 એટલે કેટલું થઈ ગયું છે 3। હવે ચોરસ 3 છે ને થોડી વાર માટે ભૂલી જઈએ આપણે, ચોરસ 4 ઉપર આપણે લંબચોરસ 4 ઉપર આપણે જઈએ બરોબર। તો જો 2 સેન્ટીમીટર છે તો અહીંયાથી એટલું માપ પણ કેટલું બનવું જોઈએ 2 સેન્ટીમીટર જ બનવું જોઈએ, એટલે 2 સેન્ટીમીટર 4 માંથી 2 કાઢો એટલે એટલા ટુકડાનું માપ કેટલું બની જાય છે 2 સેન્ટીમીટર, 2 + 1 એટલે કેટલા થશે 3, એટલે કે અહીંયાથી શરૂ કરીને એટલું માપ છે ઈ 3, એટલે કે સામેની બાજુનું માપ પણ કેટલું થઈ ગયું 3 સેન્ટીમીટર થઈ ગયું છે। હવે વાત કરીએ આ એક બાજુનું માપ, એનું માપ કેટલું છે 4, 4 માંથી 1 બાદ કરો એટલે એનું માપ પણ કેટલું થઈ જાય છે 3।
3 સેન્ટીમીટર બરોબર સમજાઈ છે આપણને એટલે કે 3 પ્લસ 1 એટલે કેટલો થઈ ગયો 4 4 ની સામેની બાજુ 4 2 ની સામેની બાજુ 2 4 ના 2 ભાગ પડ્યા 2 પ્લસ 2 એટલે કેટલા મળી ગયા 4 ત્યાર પછી ત્રિકોણ અલા સોરી લંબચોરસ 3 ઉપર આવે તો જો 2 પ્લસ 1 કેટલું છે 3 3 ની સામેની બાજુ 3 3 ની સામેની બાજુ 2 પ્લસ 1 એટલે કેટલું થઈ ગયું 3 એટલે બધા ચોરસ લંબચોરસના માપ આપણને કેવા મળી જાય છે સમાન હવે કરવાનું છે શું આપણે આપણને ક્ષેત્રફળ કીધું છે એટલે આપણને જુદી જુદી 4 આકૃતિ બની છે જુદી જુદી કેટલી આકૃતિ બની છે 4 તો આપણે 4 4 નું કેટલા ક્ષેત્રફળ મેળવવું પડશે એટલે કે આકૃતિ 1 નું ક્ષેત્રફળ બરાબર આકૃતિ 1 બધી બાજુના માપ સરખા છે માટે આપણે લખશું લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ સેન્ટીમીટર માપ બધા કેમાં છે સેન્ટીમીટર એટલે આકૃતિ 1 નું આપણને ક્ષેત્રફળ મળી ગયું ત્યાર પછી બીજું આપણે મેળવશું આકૃતિ 2 નું ક્ષેત્રફળ આકૃતિ 2 નું ક્ષેત્રફળ બરાબર હવે જો બે ઉપર જઈએ તો એક માપ છે 2 સેન્ટીમીટર બીજું માપ છે 1 સેન્ટીમીટર એનો મતલબ કે લંબચોરસ છે તો અહીં આપણે લખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ નું માપ કેટલું છે 1 પહોળાઈ નું માપ કેટલું છે 2 1 એકા 1 2 2 ચોરસ સેન્ટીમીટર કેટલા મળશે 2 ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી આકૃતિ 3 ઉપર જઈએ આકૃતિ 3 નું ક્ષેત્રફળ બરાબર આકૃતિ 3 માં બધી બાજુ સરખી છે માટે ગુણાશે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3 બરાબર કેટલા થશે 9 ચોરસ સેન્ટીમીટર બરાબર 3 દશાંશ મળી ગયું છે હવે વાત કરીએ 4 ની કે આકૃતિ 4 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કારણ કે એક માપ છે એ 2 છે એક માપ છે એ 4 છે લંબાઈ કેટલી છે એની 4 એને ગુણ્યા 2 4 ગુણ્યા 8 ચોરસ સેન્ટીમીટર 4 4 દશાંશ ક્ષેત્રફળ આપણને મળી ગયું છે હવે શું કરવાનું છે કે આખી રચના મૂળ જે રચના તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે આપણે અહીં લખશું કુલ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ બરાબર આકૃતિ 1 આકૃતિ 1 પ્લસ આકૃતિ 2 પ્લસ આકૃતિ 3 પ્લસ આકૃતિ 4 નું ક્ષેત્રફળ આકૃતિ 1 પેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે 9 પ્લસ આકૃતિ 2 નું ક્ષેત્રફળ કેટલું છે 2 પ્લસ આકૃતિ 3 નું કેટલું છે 9 પ્લસ આકૃતિ 4 નું કેટલું છે 8 બધાનો સરવાળો 9 ને 9 કેટલા થશે 18 18 ને 2 20 20 ની 8 કેટલા થશે 28 ચોરસ સેન્ટીમીટર એટલે કે આપણી મૂળ જે રચના હતી બરોબર એટલે આપણે ડોટ લાઈન વગરની જે રચના હતી એનું કુલ ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે 28 ચોરસ મીટર મળે છે ટૂંકમાં આપણને આકૃતિ રચના જે છે એનો ભાગ પાડતા આવડવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બી ની વાત કરીએ અંદર કઈક આવો આકાર આપેલો છે ચાલો એના ભાગ પાડીએ પેલો ભાગ અહીંયાથી બીજો અને નામ આપીશ આકૃતિ 1 અને નામ આપીશ આકૃતિ 2 અને નામ આપીશ આકૃતિ 3 બરોબર છે ચાલો હવે આની અંદર જો બંને બાજુ છે તે સરખી છે એટલે કે આનું 2 માપ છે તો આનું માપ પણ કેટલું થશે 2 2 ની સામેની બાજુનું માપ પણ કેટલું થશે 2 3 માંથી 2 જાય માટે આનું માપ કેટલું આવશે 1 1 ની સામેની બાજુ માપ કેટલું થશે
एक आ एक ની સામેની બાજુ માપ કેટલું થશે એક બે ની સામેની બાજુ માપ કેટલું થશે બે જો આકૃતિ જોવામાં તમને લાંબા ટકે લાગશે પણ 3 ની સામેની બાજુ 3 સેન્ટીમીટર ની છે એટલે કે 3 + 1 બરાબર કેટલા થઈ જશે સોરી 2 + 1 બરાબર કેટલા થશે 3 માપ જોઈ લઈએ એક ની સામેની બાજુ 1 બે ની સામેની બાજુ 2 બીજી રચનાની અંદર 5 ની સામેની બાજુ 3 4 ને 5 એક ની સામેની બાજુ 1 આ રચના 3 ની અંદર એક ની સામે 1 બે ની સામે 2 એટલે કે 3 આકૃતિ બની ગઈ છે જોઈએ આકૃતિ 1 નું ક્ષેત્રફળ આકૃતિ 1 નું ક્ષેત્રફળ બરાબર બંને માપ અલગ અલગ છે માટે આપણે લખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ लंबाई कितनी है 2 इने गुणा 1 बराबर कितना આવશે 2 चौरस सेंटीमीटर બીજું જોઈએ આકૃતિ 2 નું ક્ષેત્રફળ આકૃતિ 2 નું ક્ષેત્રફળ બરાબર ઈ પણ લંબચોરસ બનશે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ लंबाई कितनी है 1 इने गुणा पहोळाई कितनी है 5 बराबर कितना આવશે 5 चौरस मीटर એના પછી ત્રીજું આકૃતિ 3 નું ક્ષેત્રફળ આકૃતિ 3 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ लंबाई गुणा पहोळाई लंबाई कितनी है 2 इने गुणा पहोळाई 1 बराबर कितना આવશે 2 चौरस मीटर લખી શકીએ આપણે કુલ ક્ષેત્રફળ બરાબર આકૃતિ 1 + આકૃતિ 2 + आकृति 3 નું ક્ષેત્રફળ આકૃતિ 1 નું કેટલું છે 2 2 નું કેટલું છે 5 3 નું કેટલું છે 2 એટલે કુલ ક્ષેત્રફળ કેટલું બને છે 9 ચોરસ સેન્ટીમીટર ર કેવું બને છે કુલ ક્ષેત્રફળ ત્યાર પછી આ પ્રશ્ન નંબર 11 છે કે આપેલી રચનાને લંબચોરસમાં વિભાજિત કરીને ક્ષેત્રફળ મેળવવાનું છે રચના કેવા બનાવવાની છે લંબચોરસમાં જો આ ઊભા ભાગ પાડશો આ રીતે તો પણ ચાલશે આ રીતે પાડશો તો પણ એ બનશે માત્ર ને માત્ર બે જ છે બરોબર છે ચાલો આપણે પાડીએ છીએ આના એટલે કે આ ભાગ છે તે મેળો 1 અને આ ભાગ છે તે રચના 2 बराबर माप लखे चलो 2 ની સામેની બાજુ કેટલા સેન્ટીમીટર થશે 2 સેન્ટીમીટર 2 ની સામેની બાજુ 2 2 ની સામેની બાજુ કેટલા થશે 2 12 માંથી 2 જાય એટલે આ માપ કેટલું આવશે 10 કેટલું આવશે 10 એટલે કે 10 ની સામે 10 2 ની સામે 2 10 ની સામે 10 આ 2 ની સામે 2 જોઈએ આકૃતિ 1 નું ક્ષેત્રફળ आकृति एक नू क्षेत्रफल बराबर लंबाई गुणा पहोळाई आकृति एक लंबाई कितनी है 10 એટલે ગુણા પહોળાઈ કેટલી છે 2 10 ગુણા 2 બરાબર કેટલું મળે છે 20 ચોરસ સેન્ટીમીટર કેટલા મળે છે 20 ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી બીજો સવાલ બનશે આકૃતિ 2 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આકૃતિ 2 લંબાઈ કેટલી છે 2 પહોળાઈ કેટલી છે 10 2 ગુણ્યા 10 બરાબર કેટલું થશે 20 ચોરસ સેન્ટીમીટર મેળવવાનું છે આપણે કુલ ક્ષેત્રફળ બરાબર આકૃતિ 1
आकृति ए प्लस आकृति बे नो क्षेत्रफल। आकृति एक नो केतलो छे 20, बे नो केतलो छे 20, माटे कुल क्षेत्रफल केतलो आवे छे 40 चौरस सेंटीमीटर। केतलो आवशे 40 चौरस सेंटीमीटर आपणे कुल क्षेत्रफल मळे छे। अगला सवाल बी नी वात करीए आपणे, प्रश्न नंबर 11 नी अंदर बी प्लस नी निशानी आपणे आपेली छे, तेना आपणे भाग पाडवाना छे। प्लस नी निशानी ने शुं करवाना छे? भाग पाडवाना छे। चलो सीधी वस्तु अहींथी आपणे डॉट डॉट कर देशुं, डॉट डॉट कर देशुं, पहली बीजी एंड त्रीजी, एकदम सरल छे। माप लखवाना छे 7 नी सामेनी बाजु 7, 7 नी सामेनी बाजु 7, दैट्स ऑल, काई पण प्रॉब्लम वाळो छे नहीं। आकृति एक, आकृति एक नो क्षेत्रफल बराबर लंबाई गुणिया लंबाई। आकृति एक नो क्षेत्रफल लंबाई गुणिया लंबाई बराबर 7 गुणिया 7 बराबर, એટલે કેટલા થઈ જશે 49 ચોરસ સેન્ટીમીટર। ખાસિયત રાખવાનું છે આકૃતિ બી ની અંદર કે આકૃતિ બે નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ નું માપ કેટલું છે 7, એને ગુણ્યા પહોળાઈ નું માપ, જો પહોળાઈ 3 બનશે 1 2 અને 3 એટલે કે 7 + 7 + 7 એટલે કેટલા થશે કે 7 ગુણ્યા 7 તેરી 21, ગુણાકાર કરીએ આપણને બધાને ખબર છે 7 એક 7 7 2 14 એટલે કે 147 ચોરસ સેન્ટીમીટર। બીજું છે આકૃતિ બી નું ક્ષેત્રફળ, સોરી સી નું, એટલે કે 3 નું, આકૃતિ 3 નું क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई, अंदर सीधू से 7 गुणिया 7 बराबर कितलू थशे 49 चौरस सेंटीमीटर। मेळवानो छे कुल क्षेत्रफल, कुल क्षेत्रफल बराबर आकृति 1 प्लस आकृति 2 प्लस आकृति 3 नु क्षेत्रफळ। आकृति 1 नु केटलुं छे 49 प्लस 2 नु केटलुं छे 147 प्लस 3 नु केटलुं छे 49। जो सरवाळो छे थोड़ो मोटो छे तो तमने सरळ कराई दो, 9 ने 9 केटला थाय 18, 9 ने 9 केटला थई छे 18, 18 प्लस 7 કેટલા થશે 25, 25 નો 5 નો વધી કે મૂકવાની છે કોઈ પણ એક 4 એટલે કે દશકના સ્થાન ઉપર છે તેના ઉપર, 4 ની 4 8, 8 ની 4 12, 12 ની 2 14, 14 નો 14 હવે વધી કે જશે 100 ના સ્થાન ઉપર એટલે કે 1 ઉપર, બરોબર 1 ને 1 2 કેટલું ક્ષેત્રફળ મળે છે 245 ચોરસ સેન્ટીમીટર નું ક્ષેત્રફળ મળે છે। आकृति 3 ની વાત કરીએ, 3 ની અંદર પણ સીધું છે, અહીંથી સીધી ડોટ લાઈન કરી દો એટલે બે જ આકૃતિ બનશે, 1 ની સામે કેટલા છે 1, ખાલી બાજુ ચેક કરી લેવાની, 1 ની સામે 1 આવે છે, 4 ની સામે 4, 1 ની સામે 1, 5 ની સામે 2 + 2 4, 4 ને 1 કેટલા થઈ જાય છે 5, ઓકે છે આકૃતિ। ચાલો આકૃતિ 1 નું क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई, अने आकृति 1 ना माप छे अने आकृति 2 ना माप छे, आकृति 1 नी लंबाई 4 एने गुणिया पहोळाई 1 बराबर केटलो आवे छे 4 चौरस सेंटीमीटर, केटलो आवशे 4 चौरस सेंटीमीटर। त्यार पछी आकृति 2 नु क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई,
लंबाई एक छे, पहोळाई पांच छे, माटे आवशे पांच चौरस सेंटीमीटर। शुं मेळववानुं छे? कुल क्षेत्रफळ। कुल क्षेत्रफळ बराबर आकृति एक प्लस आकृति बे नुं क्षेत्रफळ। आकृति एक नुं क्षेत्रफळ केटलुं छे? चार। बे नुं केटलुं छे? पांच। चार प्लस पांच कुल केटलुं थाय छे? नौ चौरस सेंटीमीटर। बराबर, बधा ज दाखलाओ केवा छे? एकदम सरल दाखलाओ छे। त्यार पछी छेल्ला दाखलानी वात करीए, दाखला नंबर 12। બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે, એટલે કે A અને B આપણને આપેલા છે, તેમાં 12 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈની કેટલી ટાઇલ્સ જોશો? કૌંસમાં કીધેલું છે કે બંને માટે ટાઇલ્સનું માપ છે તે સમાન રાખવાનું છે, એટલે કે ભાઈ A ગણતા હો કે B ની ગણતરી કરો, ટાઇલ્સનું માપ બદલવાનું નથી। હવે જો અંદર લગાડવાની છે ક્ષેત્રફળ, તો બંનેનું ક્ષેત્રફળ પહેલા મેળવવું પડશે। તો પહેલા તો હું કોમન પેલા ટાઇલ્સ નું ક્ષેત્રફળ ગણી નાખીશ, એટલે કે ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશ, એટલે ટાઇલ્સ ની લંબાઈ કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર, અને પહોળાઈ કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર। 12 પંચાને 60 ચોરસ સેન્ટીમીટર। આ 60 ચોરસ સેન્ટીમીટર છે આકૃતિ A, એટલે કે સોરી સવાલ A અને સવાલ B બંને માટે સમાન રાખવાનું છે। હવે વાત કરીએ આપણે પ્રદેશની, બરોબર, એટલે કે લંબચોરસ પ્રદેશની લંબાઈ બરોબર A દાખલાની ગણતરી કરો છો, જેની અંદર તેની લંબાઈ છે 144 સેમી અને પહોળાઈ છે 100 સેમી। પહોળાઈ કેટલી છે? 100 સેમી ની પહોળાઈ છે। જોઈએ આપણે આગળ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આપણને બધાને ખબર છે લંબાઈ છે 144 અને ગુણ્યા પહોળાઈ છે 100, માટે એ જવાબ આવશે 144 પાછળ 200 ના 0, એટલે કે 14400 ચોરસ સેન્ટીમીટર। કેટલા ભાગમાં આપણે ટાઇલ્સ લગાડવાની છે? હવે ટાઇલ્સ ની શોધવાની છે સંખ્યા, એટલે કે ટાઇલ્સ ની સંખ્યા જ્યાં શોધવાની આવે ત્યાં શું કરશું? મોટું ભાગ્યા નાનું, એટલે કે કુલ ક્ષેત્રફળ એને ભાગ્યા ટાઇલ્સ નું ક્ષેત્રફળ। બરોબર, આપણે લખશું કુલ ક્ષેત્રફળ એના છેદમાં ટાઇલ્સ નું ક્ષેત્રફળ। કુલ ક્ષેત્રફળ આપણું કેટલું છે? 14400। એના છેદમાં ટાઇલ્સ નું ક્ષેત્રફળ બધા માટે સમાન કેટલું રાખવાનું છે? 60। 0 0 જશે, એટલે કેટલા વધશે? 1440 એના છેદમાં 6। બરાબર, ભાગાકાર આપણે કઈ રીતે કરશું? એકદમ સરળતા રીતે, 0 ને ગણતરીમાં લેશું નહીં। બરાબર, એટલે 24 6 144, 24 6 144, એટલે પાછળ 1 0, આ શું મળે છે આપણને? ટાઇલ્સ ની સંખ્યા, એટલે કે આપણે કેટલી ટાઇલ્સ ની જરૂર પડે છે? 240 ટાઇલ્સ, એટલે આપણે લખશું માટે 240 ટાઇલ્સ ની જરૂર પડે છે। 240 ટાઇલ્સ ની જરૂર પડે છે। સેમ એવી જ રીતે આપણે કોનું કરવાનું છે? આકૃતિ બે નું કરવાનું છે। જોઈએ બીજો સવાલ કે લંબાઈ કેટલી છે? 70, પહોળાઈ કેટલી છે? 36, માટે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ નું માપ છે 70 અને ગુણ્યા પહોળાઈ નું માપ છે 36। બરાબર, ફરી પાછો ગુણાકાર ની અંદર 0 નો સમાવેશ આપણે કરશું નહીં। બરાબર, 70 36 ગુણ્યા 7
25 20 चौरस सेंटीमीटर मेळवानी छे टाइल्स नी संख्या बराबर कुल क्षेत्रफल केना छेद मा टाइल्स नो क्षेत्रफल। कुल क्षेत्रफल केटलो छे आपणी पासे 2520 एना छेद मा टाइल्स नो क्षेत्रफल आपणे केटलो छे 60 जीरो जीरो जाय એટલે કે 252 એના છેદ માં 6। હવે જો આપણી પાસે 0 છે નહીં એટલે કે આપણે સીધો જવાબ આવી જશે કે કેટલા થઈ છે 42 42 ગુણ્યા 6 કરો એટલે ટાઇલ્સ આપણે મળી જાય છે ટાઇલ્સ ની સંખ્યા માટે કે આપણે લખી શકીએ માટે 42 टाइल्स नी जरूर पड़े छे कितनी टाइल्स नी जरूर पड़े 42 जो कहो पड़ी छे 6 2 12 ने 6 6 ने 24 ने 25 એટલે કેટલા થાય છે 252। હવે ટાઇલ્સ ની સંખ્યા પહેલામાં 240 છે અને બીજા ની અંદર કેટલી છે 42 ટાઇલ્સ ની જરૂર પડે છે। મિત્રો આની સાથે આપણે ચેપ્ટર નંબર 10 પૂર્ણ કરીએ છીએ बराबर व्यवस्थित तैयारी करवी बुक्स ની અંદર લખો પોસિબલ બને તો એકનો એક દાખલો એક વખત ફરી પાછો રિવાઇઝ કરો એટલા માટે આપણે ક્ષેત્રફળ પરિમિતિ ની અંદર ભૂલો પડે નહીં। પરિમિતિ અને ક્ષેત્રફળ ના સૂત્ર તૈયાર કરવાના છે એટલા માટે આખું ચેપ્ટર આપણું કેવું બની જવાનું છે એકદમ સરળ બનવાનું છે।